આજે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત. મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે થઈ બેઠક. આજે દિવસ ચાલશે બેઠકોનો દોર. મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાઈ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું ભાવિ અધ્ધરતાલ બનવાના એંધાણ. બુલેટ પ્રોજેક્ટના નાણાં ખેડૂતોને આપવાની શિવસેના કોંગ્રેસ એનસીપીની ફોર્મ્યુલા. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, હવે 20% નુકસાનવાળા ખેડૂતોને પણ રાજ્ય સરકાર આપશે સહાય. અમદાવાદના અંજલિ બ્રિજ પર ધોળે દિવસે લૂંટ. એક્ટિવા પર આવેલા 2 શખ્સો 1 કરોડની લૂંટ કિંમતના સોનું લૂંટી ફરાર. પોલીસ કર્મીઓની સંડોવણી હોવાની પણ આશંકા. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. નવાગામમાં દારૂના નશામાં ધૂત શખ્સે છરી વડે કર્યો હુમલો, તો ક્રિસ્ટલ મોલમાં એક પરિવાર સાથે કેટલાક તત્વોએ કરી મારબારી. ડીપીએસ દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન ભાડે આપવા મુદ્દે સીબીએસઈએ ગુજરાત સરકાર પાસે અહેવાલ માંગ્યો, જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે નિત્યાનંદના પ્રત્યાર્પણ ગુજરાત પોલીસે માહિતી આપી નથી. ભારત રમશે પ્રથમ ડે નાઇટ મેચ, આજથી કોલકાતામાં શરૂ થશે. ભાજપ